मैं मारा जीवन में कल्पना नहीं करी कि वजू भाई साहेब त्यां बैठा हो और हूँ अहीं बैठो। वजू भाई ये स्पीकर तरीके आ विधानसभा ने खूब मौज में राखी। सौथी वधारे हास्य नी छोरो अगर कोई ना समय में गई हो तो वजू भाई साहेब ना समय में। खूब सीनियर मोस्ट धारासभ्यश्रीओ, खूब सीनियर मोस्ट सदस्यों, करसनदास सोनेरी भाई, भूपेन्द्र सिंह जी, वजू भाई, ये सब बैठा से। ए वक्त बोलता मने थोड़ो क्षोभतो हतो पण हुं दृढ़ निश्चय करीने आयो हतो के मारा मन में छे, एक वार तो हुं कही दईश पछी जेने जे लागू होय लागे। लेजिस्लेटिव ड्राफ्टिंग ए संविधान थी चालता देश माटे खूब जरूरी अने अगत्यनी कला छे जे लुप्त थती जाय छे। ने शंकर भाई आजे आ अभ्यास वर्ग करी, पांच सत्रों करी, फरीवा लेजिस्लेटिव ड्राफ्टिंग माटे एक प्रकारनी चर्चा थी शू फायदो थशे एनी मने खबर नथी, पण काल अखबारों में छपाशे एनाथी एक क्यूरियोसिटी पण उभी थशे, एना माटे हूँ शंकर भाईनो खूब खूब धन्यवाद करवा मांगु छुं। अने बीजा विषय माटे धन्यवाद કે અધ્યક્ષશ્રી આપે મને આ વિધાનસભામાં ઘણા વર્ષો પછી આવવાની તક આપી એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તમે ના બોલાયો હોય તો મારું આવવાનું લગભગ અસંભવ, કારણ કે હું હવે ધારાસભાનો સભ્ય છું જ નહીં, અને આ ગૃહની અંદર પ્રવેશ કરતાની સાથે જ અનેક યાદો, અનેક સંસ્મરણો, સારા નરસા, અનેક પ્રકારના પ્રસંગો એક સાથે ચલચિત્રની જેમ સ્મૃતિપટલ આગળથી પસાર થતા મેં જોયા। આજ વિધાનસભામાં મારી સંસદીય કાર્યકાળની શરૂઆત થઈ, કારકિર્દીની શરૂઆત થઈ। પાંચ ટર્મ સુધી હું સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયો, અહીંયા ગૃહમંત્રી તરીકે કામ કરવાની પણ તક મળી, ગુજરાતના શતાબ્દીની 50 વર્ષની ઉજવણી પણ મેં અહીંયા જોઈ। અહીંયા આગળ 2002ના રમખાણો વખતે સર્જાયેલું વાતાવરણ પણ મેં જોયું, અનેક વિધ ગુજરાતના વિકાસના સંકલ્પો, ચર્ચાઓ અને ગુજરાતની અંદર યુગાંતકારી પરિવર્તન કરવાવાળા અનેક કાયદાઓના સૃજનનો હું અહીંયા ભાગીદાર બન્યો। 1997થી 2017 સુધી હું આ ગૃહનો સદસ્ય રહ્યો, ઘણું શીખ્યો અને ઘણો અનુભવ મળ્યો, અને આજે બહુ વર્ષ પછી ફરી એકવાર 20 વર્ષ જ્યાં કામ કર્યું એ જગ્યાએ ફરીવાર આવવાનો મોકો આપ્યો। શંકરભાઈ તમારો હૃદયપૂર્વક આભાર। આ એ જ ગુરુ છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી મેં ગુજરાતની અંદર સામાન્ય માણસની ચિંતા કરી શાસનને કઈ રીતે પરિવર્તિત કરી શકાય એ જોયું। આ એ જ ગુરુ છે જ્યાં આગળ મેં આજના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને એક સંકલ્પ રજૂ કરતા જોયા કે ગુજરાતના ગામે ગામમાં હું 24 કલાક વીજળી પહોંચાડીશ। નરેન્દ્રભાઈ એ સંકલ્પ રજૂ કર્યા પછી જ્યારે પોતાની મુખ્યમંત્રીની ચેમ્બરમાં બેઠા હતા ત્યારે વિરોધ પક્ષના નેતા શ્રી અમરસિંહ ચૌધરી હતા, એ મિત્ર ભાવે મળવા આવ્યા હતા। હું ત્યાં જ બેઠો હતો, અમરસિંહજી ભાઈએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ હું વ્યવસાય ઇજનેર છું અને હું તમને કહું કે આ શક્ય નથી, તમે ઉતાવળે બોલી ગયા છો। નરેન્દ્રભાઈ એ વખતે જવાબ આપ્યો હતો, સાચ અર્થમાં ઉતાવળે બોલી ગયો છું, મારા મનમાં આનું કોઈ આયોજન નથી, પણ હું મનથી બોલ્યો છું અને હું કરીને જ જંપીશ। અને આજે ગુજરાતની જનતાનો અનુભવ છે 2003થી સમગ્ર ભારતમાં પહેલી વાર ગ્રામીણ ક્ષેત્રમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત
भारतीय जनता पार्टी शासन में गुजराते करी थी कि आज मैं अभ्यासक्रम जनरल रूल्स स्टेच्युटरी लेजिस्लेशन ना प्रिंसिपल्स ड्राफ्टिंग भाषा लेजिस्लेटिव ड्राफ्टिंग कॉन्स्टिट्यूशनल प्रोविजन्स संविधान ना फंडामेंटल्स जे कायदो बनावती वक्त वायोलेट न थाय एनु ध्यान राखवानु अने एक्ट ने स्ट्रक्चर अने फॉर्मेशन में राखो एक विषय खाली छूटी गयो छे कई बात ने कायदा में लेवी अने कई बात ने नियम में लेवी। हूँ मारो एक अनुभव गुजरात विधानसभा ना मंत्री तरीके नो ज कहवा मांगू। धर्म स्वातंत्र विधेयक लईने आव्यो तो क्यूरियोसिटी थी मैं विधेयक की चर्चा ए वक्त विधानसभा अध्यक्ष डीएम पटेल था एमनी साथे करी थी। क्यूरियोसिटी मने लागत तो कि विधेयक संपूर्ण बन्यु छे परिपूर्ण बन्यु छे छताय मने लाग्यु कि भाई एक ऐतिहासिक विधेयक छे सुप्रीम कोर्ट सुधी आ कायदो चैलेंज थवानो पब्लिक में पण एना अनेक चर्चाओ थवानी तो मैं विधानसभा એ વખતના સેક્રેટરી ડીએમ પટેલ સાહેબ જોડે ચર્ચા કરી। પટેલ સાહેબે કહ્યું કે સાહેબ આ વસ્તુને તમે બદલીને નિયમોમાં નાખી દો। મેં કહ્યું પણ નિયમો તો કોઈ સરકાર બદલી શકે, કાયદો બદલવો હોય તો ધારાસભામાં આવવું પડે। એમને કહ્યું હું એટલા માટે જ કહું છું કે આ જે વાત છે એનો જનતામાંથી અનેક ગણો વિરોધ આવશે, એ વિરોધ તમારે સાંભળવો જોઈએ। વિરોધ સાંભળ્યા પછી તમારો વિચાર સાચો છે કે જનતાનો વિરોધ સાચો છે એનો નિર્ણય કરીને એને નિયમમાં રાખવું પડે, તો જ આ પરિવર્તનશીલ રહે ને તો જ તમારો કાયદો લાંબા સમય સુધી ચાલશે। અને આજે પણ ભારત સરકારના મંત્રી તરીકે મેં જેટલા પણ બિલ લઈને આવ્યો, મેં બિલ તો હું તો જાતે ખૂબ ધ્યાનથી વાંચું છું, પરંતુ એ વખતે ડીએમ પટેલની એ પેલી સલાહ હું હંમેશા યાદ રાખું છું કે કાયદામાં શું હોવું જોઈએ અને નિયમમાં શું હોવું જોઈએ। આપણે સૌ ધારાસભ્યો સંસદ સભ્યો છીએ, આપણી ભૂમિકા શું? ઘણીવાર હું જોતો હોઉં છું કે ધારાસભ્ય સંસદ સભ્ય એક પાર્ટીમાંથી એક ડ્રાફ્ટિંગ મળતું હોય, ડ્રાફ્ટિંગ લઈને શબ્દોમાં શણગાર એની અંદર પૂરીને બિલ ઉપર ભાષણ કરતા જોવું ત્યારે ખરેખર દુઃખ થાય। બિલના ઉદ્દેશો આગળ છાપેલા હોય મંત્રીના નામથી, એ કેમ બિલ લાયા એ પણ છાપેલું હોય અને એના પરિણામો શું થશે એ પણ છાપે, ઘણીવાર તો એ પણ નથી વાંચ્યું। ધારાસભા વિધાનસભા, વિધાન એટલે કાયદો અને કાયદો ઘડવાની સભા એટલે વિધાનસભા, આપણું મૂળ કામ જ કાયદો બનાવવાનું છે। પછી એ વાત ઠીક છે કે પ્રશ્નોત્તરી એ હોય, સ્પેશિયલ મેન્શન એ હોય, અલગ પ્રકારના સંકલ્પો લઈને અપડાઈ એની પર ચર્ચા એ થાય, અવિશ્વાસની દરખાસ્ત આવે વિશ્વાસની, એ બધી જ જનતાની વાચા ભાવનાઓને વાચા આપવાની પ્રક્રિયા સમાહિત છે, પરંતુ મૂળ ઉદ્દેશ વિધાન રચવાનો છે, કાયદો રચવાનો છે, એટલા માટે એનું નામ વિધાનસભા છે, એટલા માટે એનું નામ ધારાસભા। આપણો મૂળ ઉદ્દેશ જે છે એને પ્રતિ આપણી જાગૃતતા ક્યારેય ખતમ ના થવી જોઈએ। હવે તમને વિચાર આવશે કે અમિતભાઈ ક્યાં લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે, આવડું મોટું ભાષણ કરે છે, પણ હું તમને કહેવા માગુ છું હમણાં 3 ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના કાયદા આપણે લઈને આવ્યા, આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ। મિત્રો, આ 3 કાયદા 160 થી 150 વર્ષની પહેલા રચાયેલા હતા અને આપણી લગભગ 6 પેઢી એના આધારે જ ચાલી। એ કાયદાની અંદર નરેન્દ્રભાઈએ એક આહવાન આપ્યું કે અંગ્રેજોએ બનાવેલા કાયદાઓને હવે રાખવાની જગ્યાએ ભારતીય દ્રષ્ટિકોણથી કાયદા બનાવવા, અને ભારત સરકારના ગૃહ વિભાગે એ ચેલેન્જ ઉઠાવી 2019માં ઓગસ્ટની 20મી તારીખે કાયદા બનાવવાનું ચાલુ કર્યું હતું અને 1 જુલાઈ 2024માં એ કામ સંસદમાં પારિત કરીને પૂરું કર્યું। 19 થી 24 સુધીમાં સતત ચર્ચાઓથી લગભગ
3600 થી વધારે સુઝાવો આવ્યા, 18 રાજ્ય, સંઘ શાસિત 6 પ્રદેશ, સુપ્રીમ કોર્ટના 19 જજો, 16 હાઈકોર્ટના જજો, 5 જ્યુડિશિયલ એકેડેમી, 22 લો યુનિવર્સિટી અને 42 સંસદ સભ્યોએ એની અંદર સુઝાવો આપ્યા. અને મેં પોતે કર્યું હોય એવી 160થી વધારે મિટિંગો અને લગભગ 450 કલાકનું હિયરિંગ કર્યા પછી આ કાયદો કર્યો. અને એ વખતે જે મને અનુભૂતિ થઈ કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ કેવું હોવું જોઈએ, એ હું તમારા બધાની સામે કહું છું. એટલે એવું ના વિચારતા કે હું આઈન ખાલી તમને ભાષણ આપું છું. મેં એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે અને મને ખબર છે કે જો આ પ્રક્રિયા ઉતાવળે થઈ હોત તો પણ બિલ તો પાસ થઈ ગયું હોત, કારણ કે બહુમતી હતી, ઓફિસરોએ ડ્રાફ્ટ પણ કરી દીધું હોત, પણ એમાં દંડની જગ્યાએ ન્યાય ના આવ્યો હોત, એની અંદર એનો મૂળ આત્મા જ ના હોત. એક બહુ જ વિદ્વાન વ્યક્તિ સાથે મેં ડિસેમ્બર 2019માં શરૂઆત કરી હતી કે આમાં કાયદાનું મૂળ આત્મા શું હોવું જોઈએ. તો એને કહ્યું હતું કે અંગ્રેજોએ આ કાયદો પોતાનું રાજ બતાવવા માટે કર્યો હતો, પોતાનું રાજ્ય બચાવવા માટે અને પોતાનું રાજ્ય ચલાવવા માટે કર્યો હતો. હવે આ કાયદો આપણા નાગરિકને ખરાબ લોકોથી બચાવવા માટે કરવો જોઈએ. એનો મૂળ ઉદ્દેશ, અંગ્રેજોનો ઉદ્દેશ દંડ આપવાનો હતો, આપણો ઉદ્દેશ નાગરિકને ન્યાય આપવાનો. અને સજ્જને આપેલી સલાહને મારા વિભાગે ખૂબ મનપૂર્વક સ્વીકારી ત્રણેય કાયદાઓની અંદર આમૂલચૂર પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. હું વિશ્વાસ સાથે તમને સૌને કહેવા માગું છું, મીડિયાની હાજરીમાં કહેવા માગું છું કે 3-4 વર્ષ પછી આનો સંપૂર્ણ અમલ જ્યારે થઈ જશે પછી દેશના કોઈપણ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી 3 વર્ષની અંદર દરેક નાગરિકને ન્યાય મળી જાય એ પ્રકારની વ્યવસ્થા. એના સંપૂર્ણ અમલ પછી ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ હશે. અને આવનારા દિવસોમાં આ રિફોર્મને વિશ્વનો સૌથી મોટા રિફોર્મ તરીકે માનવામાં આવશે. કરોડો લોકોના રોજ થતી હજારો લાખો એફઆઈઆરના ન્યાય જ ના મળે તો ન્યાય પ્રત્યે શ્રદ્ધા કઈ રીતે રહે. અને આ પરિવર્તન એ કાયદાના માધ્યમથી જ આવે. એટલે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ એક પ્રકારથી ખૂબ મહત્વપૂર્ણ ઘટના છે મિત્રો. અને આજે ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વિધાયિકા એ ત્રણેય વચ્ચે જે ભેદરેખા લુપ્ત થતી જાય છે એનું મૂળ કારણ વિધેયકોનું, કાયદાઓનું ખરાબ ડ્રાફ્ટિંગ છે. આપણું સંવિધાન બહુ સ્પષ્ટ છે કે સરકાર અને કેબિનેટે નીતિ બનાવવાની, નીતિના અનુસાર ગૃહોએ, રાજ્યસભા હોય, લોકસભા હોય કે પછી રાજ્યોના વિધાનગૃહ હોય, એને કાયદા પારિત કરવાના, કાયદાની વ્યાખ્યા કોર્ટે કરવાની અને કાયદાનો અમલ અને નીતિઓનો અમલ કાર્યપાલિકા અધિકારીઓએ કરવાનો. પરંતુ આપણને આ બધી ભેળસેળ જે દેખાય છે એ ભેળસેળ ખરાબ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગના કારણે છે. હું શંકરભાઈને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે એમને એક એવા વિષયને પકડ્યો છે જે વિષયને પકડવાની જરૂર હતી, એલોબરેટ કરવાની પણ જરૂર હતી અને મેં કોઈક વિધાનસભાએ કામ પણ કરવાની જરૂર હતી. હું દેશમાં વિધાનસભાઓના અભ્યાસ વર્ગ, ચાહે કોંગ્રેસ રાખે, ચાહે ભાજપ રાખે, જે કોઈ મને બોલાવે, હું દરેક જગ્યાએ જતો હોઉં છું. હું અકાલી દળના ધારાસભ્યોના કાર્યક્રમમાં ગયો છું, કોંગ્રેસના ગયો છું, ભાજપમાં તો જઉં જ છું. તે હું દરેક જગ્યાએ આ વાત કરીશ
કે ગુજરાત વિધાનસભાએ એક અભ્યાસ કર્યો લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ સ્કિલ પર. એ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ સ્કિલને દેશની દરેક વિધાનસભાએ ડેવલપ કરવી જોઈએ, એની ટીમનું ટ્રેનિંગ કરવી જોઈએ, એના ટીમને આ ઉદ્દેશોથી જાણકારી આપવી જોઈએ, અને એની ટ્રેનિંગની વ્યવસ્થા ભારતની સંસદે કરી છે ત્યાં ટ્રેનિંગ પણ કરવી જોઈએ. મિત્રો, બહુ સમય પછી તમને બધાને મળવાનું થયું. મેં મારા જીવનમાં કલ્પના નથી કરી કે વજુભાઈ સાહેબ ત્યાં બેઠા હોય અને હું અહીં બેઠો. વજુભાઈ એ સ્પીકર તરીકે આ વિધાનસભાને ખૂબ મોજમાં રાખી. સૌથી વધારે હાસ્યની છોરો અગર કોઈના સમયમાં ગઈ હોય તો વજુભાઈ સાહેબના સમયમાં. ખૂબ સિનિયર મોસ્ટ ધારાસભ્યશ્રીઓ, ખૂબ સિનિયર મોસ્ટ સદસ્યો, કરશનદાસ સોનેરીભાઈ, ભૂપેન્દ્રસિંહજી, વજુભાઈ એ સૌ બેઠા હશે. એ વખતે બોલતા મને થોડોક ક્ષોભતો હતો, પણ હું દ્રઢ નિશ્ચય કરીને આવ્યો હતો કે મારા મનમાં છે, એકવાર તો હું કહી દઈશ, પછી જ એને જે લાગવું હોય લાગે. આજે તમે સૌએ મને બોલાવ્યો, સાંભળ્યો, મારું સન્માન કર્યું, એ બદલ આપ સૌનો અને વિશેષ કરી શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ.